अर्बन हेल्थ सेंटर में आशा वर्कर तरीके आरोग्यलक्षी कामगिरी करती बहनों ने सरकारी कर्मचारी गणी सरकारी धोरणे पगार चूकववा मांगणी करवामां आवी छे। ગુજરાત આશા વર્કર્સ ફેડરેશન ભાવનગર જિલ્લા યુનિટના હોદ્દેદારોની આગેવાની હેઠળ આશાવર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે એકઠી થઈ હતી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદન પત્ર પાઠવવા અંગે ફરીદાબેન ઝકરિયાએ માહિતી આપી હતી। આશા વર્કર ફેડરેશન તથા ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા આજે આજ રોજ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે અમે કલેક્ટર કચેરીએ આશા વર્કરની બહેનોના જેટલા પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોને લઈને આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા આવેલા છે। એમાં ખાસ કરીને આશા વર્કરની બહેનો જે ઘણા સમયથી એની માંગ છે વર્ષો જૂની 10 વર્ષની જે પડતર પ્રશ્નો છે કે અમને સરકારી કર્મચારી ઘોષિત કરો અને ફિક્સ પગાર જે આપો લઘુત્તમ વેતન એ એમની પહેલેથી માંગણી છે એ માંગણી વર્ષો જૂની છે તે છતાં એ માંગણી પૂરી નથી થતી અને આશા વર્કરની બહેનો ઘરે ઘરે જઈને આવી મહામારી કોરોના જેવો ચેપી રોગ હોવા છતાં તેનો ઘરે ઘરે જઈને તમામ સરકારના જે તમામ હોય જે સર્વે હોય તમામ પૂરા પાડતી તે સરકાર એના કાર્યોને ધ્યાનમાં નથી લેતી એટલે સરકારની આજે અમે કલેક્ટર કચેરીએ એ જ આવેદન પત્ર દેવા આવેલા છે કે આશા વર્કરની તમામ બહેનોના જે પણ માંગણી છે તે પૂરી કરે અને એ માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ જ રહેશે। ફેડરેશન દ્વારા સરકારી કર્મચારીનો દરજ્જો લઘુત્તમ પગાર ધોરણ સહિત 5 જેટલી માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી।